આપણા વિડીયો લેશનમાં અંગ્રેજી સાહિત્ય વિશે થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છે તો યસ આજના એપિસોડમાં એંગ્લો સેક્શન વિશે જાણવા જઈ રહ્યા છે તો આપણે અંગ્રેજી સાહિત્યને આપણે શરૂઆતથી શરૂ કરીએ તો આ ટોપિક એટલે કે અંગ્રેજી સાહિત્યની શરૂઆત એંગ્લો સેક્શનથી જ જે આપણને બધા બધા જ જાણીએ છીએ પણ પહેલાં બ્રિટેનમાં રોમન્સ હતા પણ જ્યારે રોમન્સ બ્રિટેનથી નીકળી ગયા હતા ત્યારે ત્યાં ત્રણ ટ્રાઇબ્સ અહીં આવી હતી શેક્સન્સ જ્યોર્ડ્સ એન્ડ એન્જલ્સ આ જ ત્રણેયને એંગ્લો સેક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે જે ચારસો ને ઓગણપચાસથી પાંચસોને સુડતાલીસના સમય દરમિયાન આ બ્રિટેનમાં સેટ થઈ ગયા હતા અને પાંચસો ને સત્તાણું એડીમાં સેન્ટ ઓગસ્ટીને અહીં આ લોકોની વચ્ચે ક્રિશ્ચિયનિટી વિશે પરિચય કરાવ્યું હતું અને આ ક્રિશ્ચિયનિટી રોમથી આવી હતી આનો ખૂબ જ મોટું મહત્ત્વ ગણાતું હતું એંગ્લો શિક્ષણ દરમિયાન ખૂબ જ મહત્ત્વના એવા ચાર ઓથર્સ હતા જેમાં કેડમોન સિનેવુલ પોએટ્સ તરીકે સિનેવુલ એન્ડ બીડ એન્ડ આલ્ફ્રેડ ધ ગ્રેટ બીડ જો એક હિસ્ટોરિયન હતા અને જેને ફાધર ઓફ ઇંગ્લિશ હિસ્ટ્રી તરીકે પણ ઓ માનવામાં આવે છે તેમનું ફેમસ વર્ક છે ઇક્લિસિયસ્ટિકલ હિસ્ટ્રી ઓફ ધ ઇંગ્લિશ પીપલ અને અલ્ફ્રેડ ધ ગ્રેટ જે પ્રોઝ રાઇટર હતા જેમણે લેટિન વર્કને ઓલ્ડ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યા હતા તેમના કારણે જ અંગ્રેજી ભાષાએ સમયે ખૂબ જ ડેવલપ થઈ ગઈ હતી તો ચાર તે સમયના મુખ્ય રાઇટર્સ હતા જે નોટ્સ કરી લેજો જે મેં હાલ તમને ગયા કયા કેડમોન સિનવોલ્ફ બીટ એન્ડ આલ્ફ્રેડ ધ ગ્રેટ તેવી જ રીતે આલ્ફ્રેડ ધ ગ્રેટ એટલે કે તેઓ કિંગ ઓફ વેસેક્સ હતા અઢારસો ને એકોતેરથી ઓગણીસો એક સુધી જેમણે એક સારું એવું કામ કર્યું હતું જે ઘણી બધી લેટિન ટેક્સ હતી જેમને તેમણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરાવ્યું હતું કારણ કે તેઓ ઈચ્છતા હતા કે અંગ્રેજી ભાષાને ભણાવવામાં ઉપયોગી બને અને તેમને આટલો ઇન્ટરેસ્ટ હતો કે ચાર વર્ડ્સ જે તેમણે જાતે જ તેને ટ્રાન્સલેટ કરી હતી અને હવે એંગ્લો સેક્શનની વાત કરીએ તો એંગ્લો સેક્શન એટલે કે ચારસોને ઓગણપચાસથી દસ છાસઠ સુધીમાં તેઓએ અહીં તેઓ અહીં આવ્યા હતા એંગ્લો શેક્શન્સ અને દસ સાસણ સુધી તેઓ અહીં રહ્યા હતા આ લોકો એટલે કે જે એંગ્લો સેક્શન્સ છે લિટરેચરમાં કંઈક આ રીતે લખતા હતા કે જે એમની હેરોઈક વોરિયર્સ જે ખૂબ જ યુદ્ધોમાં લડતા હતા તેમાં તેમના વિશે આ ગીતો ગા ગાયા કરતા હતા અને લિટરેચરના માધ્યમથી રિલિજિયસ પ્રત્યેનો વિશ્વાસ અને નૈતિક માહિતી આપવાનું પસંદ કરતા હતા તો આ રીતે સાહિત્ય તેઓ લખતા હતા જેમાં અલગ અલગ હેરોઇક વોરિયર્સ વિશે પણ વાત કરી છે યુદ્ધો જે લડાતા હોય તેમના વિશે તેઓએ અહીં વાત કરી છે તેમના ગુણગાણ વિશે તેઓએ કહ્યું છે અને આ રીતે સાથે સાથે રિલિજિયસ પ્રત્યેનો પણ વિશ્વાસ જે છે નૈતિક માહિતી તેઓએ તેમના સાહિત્યમાં આપેલ છે તેમની જે લખાણ સ્ટાઇલ છે પદ્ધતિ જે છે એની વાત કરીએ તો ઓરલ લિટરેચર ખૂબ જ પ્રખ્યાત હતું મીન્સ જે વધુમાં વધુ વર્ક્સ તેઓ ઓરલ લિટરેચરમાં જ લખતા હતા મતલબ પોએટ્રી ખૂબ જ વધુ લખાતી હતી પ્રોઝ એટલું બધું ન લખાતું હતું પ્રોઝમાં આલ્ફ્રેડ ધ ગ્રેટ એ કામ કર્યું છે પ્રોઝ રાઇટિંગ બિલકુલ જ બિલકુલ ન ચાલી હતી જો એમને કહાની સંભળાવવાનું રહે તો તો માધ્યમથી જ તેઓ સંભળાવતા હતા અને એમની પોઈટ્રીમાં ચાર ફોર્મ્સનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો હતો જેમાં એલ્ટ્રિશન કેઝુરા એન રેપુટેશન્સ સ્ટ્રક્ચર છે ફોર્મ છે તે પોઈટ્રીમાં ખૂબ જ યુઝ કરતા હતા હવે આપણે જાણીએ જ્યારે ક્રિસ્ટિયાનીટી આવી તો એના પરિચયથી શું થયું આમાંથી તો પહેલાં તો લિટરેચર સ્પ્રેડ આઉટ થયું મતલબ લોકો લખવા વાંચવા લાગ્યા અને સૌથી મોટી વાત તો આ લોકોએ પોતાની ભાષાને કંઈક કઈ રીતે ડેવલપ કરી કારણ કે એ સમય દરમિયાન જે મુખ્ય ભાષા હતી એ ઇંગ્લિશ ન હતી તો લોકોએ તેમની પોતાની સૌથી સારી એવી વાત એ છે કે એમની પોતાની ભાષાને કઈ રીતે ડેવલપ કરી એમને જે પહેલાં રોમન્સ હતા જેમ મેં તમને આગળ કહ્યું કે જે પહેલાં રોમન્સ હતા તેમના આલ્ફાબેટ તેઓએ તેઓને મળ્યા તો તેનાથી આ લોકોએ પોતાની ભાષાને ડેવલપ કરી તો આ લોકોએ જે પ્રકારની વર્ક્સ જે પ્રકારના વર્ક લખતા હતા એમાં વપરાતી હતી ભાષા જેમ કે આઇગિયોગ્રાફી મતલબ વધુ ખુશામતની લાઈનો વિશે દર્શાવવું એપિક પોએટ્રી સિમોન્સ એટલે કે ઉપદેશો વગેરે બાઇબલ ટ્રાન્સલેશન લીગલ વર્ક્સ મતલબ કોટને સંબંધિત વર્ક ક્રોનોલોજીકલ્સ ક્રોનિકલ્સ મતલબ ઇતિહાસ અને રીડલ્સ મતલબ પહેલિયા આ બધું જ મતલબ આ બધા જ રાઇટર્સ આવી રીતે વર્ક લખતા હતા તેમજ એંગ્લો શેક્શન લિટરેચરમાં ચાર એવી ખૂબ જ રસપ્રદ મેન્યુસ્ક્રિપ્ટ હતી જેમ કે પહેલી મેન્યુસ્ક્રિપ્ટ ધ ધક્સ્ટ બુક ધ વર્સલી બુક ધ જુનિયર્સ મેનિસ્ક્રિપ્ટ ધ બે વુલ્ફ મેન્યુસ્ક્રિપ્ટ તો આ એવી ચાર બુક છે આ નામ નોટ કરી દેજો ખૂબ જ મહત્ત્વની બનશે સાહિત્યના સ્ટુડન્ટ્સ માટે આને અલગ અલગ રીતે બોલાવી બોલાવી શકાય છે અને આ સમયમાં કેટલાક મહત્વના એવા વર્ક્સના નામ છે ઇટ્સ ઇટ્સ એન્ડ બેવૂલ્ફ બે ને ત્રણ હજારથી વધુ લાઇન્સમાં લખવામાં આવે છે અને ઇંગ્લેન્ડનું નેશનલ એપિક તરીકે ઓળખવામાં આવે છે અને બીજી એવી પક્ષ જે છે એ સમય દરમિયાન લખાયેલી હતી આ સમયમાં જે ઓથર્સ હતા એટલે કે કેડમોન જેઓ હાઇમ્સ એટલે કે ભજન માટે ખૂબ જ ફેમસ હતા અને આલ્ફ્રેડ સિવાય પણ એક એવા પ્રોઝ રાઇટર હતા એ છે એકને એક આલ્ફ્રેડ કે જેઓને પ્રોઝ રાઇટિંગમાં ઇન્ટસ્ટ હતો તે પહેલાં રોમન્સ હતા તેઓ અહીંથી નીકળી ગયા અને ત્યારે અલ્ફ્રેડ ધ ગ્રેટ અહીં આવ્યા અને ત્યાં આવીને તેઓએ કેન્ટ નામની જગ્યા પર સેટલ થયા હતા અને આખા બ્રિટેનને એમને સાત કિંગડમમાં વહેંચી દીધું જેમાં સાંત કિંગડમમાંથી સૌથી પાવરફુલ હતું તે છે નોર્થમ્બ્રિયા હવે એંગ્લો શિક્ષણનો બ્રિટેનમાં સમય હતો એટલે કે દસ સાસઠ સુધી અને આ સમય પૂરો થયો ત્યારે એમનો જે રાજા હતો એ છે હેરોલ્ડ ગોડવિન્સન તો એમના સમયમાં એટલે કે હેરોન્ડ ગોડવિન્સનના સમય દરમિયાન જે રોમન્સ હતા એટલે કે જે બ્રિટન પર રોમન્સ લોકોએ હુમલો કર્યો હતો અને તેમના રાજા હતા વિલિયમ દબાસ તેઓએ બ્રિટન આવ્યા અને લડાઈ લડી અને ગોડવિન્સનને હરાવ્યા અને જીતી ગયા તેઓએ વિલિયમ ધ બેસ્ટર જેઓનું નામ વિલિયમ ધ કોન્ક તરીકે તેઓ ઓળખવાયા પછી આ અહીં યુદ્ધ પૂરું થાય છે અને પછીથી જે સમય પૂર શરૂ થાય છે તે સમયને મિડલ ઇંગ્લિશ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે મિડલ ઇંગ્લિશ લિટરેચર તરીકે ઓળખવામાં આવે છે જેનો સમય છે દસ છાસઠથી પંદરસો સુધી તો મિત્રો આ છે એંગ્લો સેક્શનનું બેકગ્રાઉન્ડ આશા રાખું છું કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે